રાજકોટ આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો એટલી હદે બળી ગયા છે કે ચહેરાથી તેમની ઓળખ શક્ય નથી. અત્યાર સુધીમાં 27 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે, પણ અનેક લોકોનો દાવો છે કે તેમના સ્વજનો હજી પણ લાપતા છે. અત્યાર સુધી તેમનો કોઈ પતો નથી. આવી સ્થિતિમાં કેવી રીતના ખબર પડે કે કયો મૃતદેહ કોનો છે? તેના માટે જે વૈજ્ઞાનિક પદ્ધતિનો સહારો લેવાય છે તેને કહેવાય છે ડીએનએ ટેસ્ટ. આ ડીએનએ ટેસ્ટ શું છે, કેવી રીતે કરાય છે, કેટલા સમયમાં ડીએનએ જાણી શકાય છે અને ડીએનએ મેચ કેવી રીતના કરાય છે તે અંગે આપણે જાણીશું આ વિડીયોની અંદર. નમસ્કાર, બીબીસી ન્યૂઝ ગુજરાતી પર તમે છો શ્યામની સાથે. ડીએનએ ટેસ્ટનો ઉપયોગ વ્યક્તિની આનુવંશિકતા અને ચોક્કસ ઓળખ મેળવવા માટે કરવામાં આવે છે. જીવિત વ્યક્તિના ડીએનએ લેવા માટે એના લોહીના કે લાળના નમૂના લેવામાં આવે છે. આ તાજા લોહી કે લાળના નમૂનાના ડીએનએ પરીક્ષણ માટે રેપિડ હિટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી માત્ર 90 મિનિટની અંદર વ્યક્તિનું ડીએનએ પ્રોફાઇલ મેળવી શકાય છે. લોહીનો નમૂનો લેવા માટે ખાસ તૈયાર કરાયેલા કેમિકલી ટ્રીટેડ ફિલ્ટર પેપરનો ઉપયોગ કરાય છે. આ તો વાત થઈ જીવિત વ્યક્તિના ડીએનએની, તો મૃત્યુ પામેલા વ્યક્તિનું ડીએનએ કેવી રીતના મેળવી શકાય? રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનાના કારણે મૃતકોના મૃતદેહ બળી ગયા છે. આવી સ્થિતિની અંદર જ્યારે પોસ્ટમોર્ટમ થાય ત્યારે શરીરના જે ભાગ પર ગરમીની અસર ઓછી થઈ હોય તે ભાગમાંથી મેડિકલ ઓફિસર નમૂનો લે છે. ત્યારબાદ આ નમૂનાને એક યોગ્ય કન્ટેનરમાં ઠંડા તાપમાને શક્ય હોય એટલા જલ્દી લેબમાં મોકલાય છે. લેબોરેટરીના વૈજ્ઞાનિકો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા પ્રમાણે તે નમૂનામાંથી ડીએનએ મેળવવાની કામગીરી કરે છે. જ્યારે મૃતદેહ ખૂબ જ બળી ગયા હોય ત્યારે મૃતદેહના હાડકા, દાંત કે દાઢના ભાગના નમૂના લેવાય છે, જેમાંથી પ્રાપ્ત થયેલા ડીએનએ પ્રોફાઇલ સાચવી રાખવામાં આવે છે. આ પ્રોફાઇલની તેના નજીકના સંબંધી જેમ કે માતા પિતા, ભાઈ બહેનની ડીએનએ પ્રોફાઇલ સાથે સરખાવવામાં આવે છે, જેમાં સામ્યતા જોવા મળે એટલે કે ડીએનએ મેચ થાય છે. તેના આધારે એ નક્કી થાય છે કે કયા મૃતદેહના સંબંધી કોણ છે. જો કે એક્સપર્ટનું માનવું છે કે રાજકોટ જેવી ઘટનામાં મૃતદેહ અત્યંત બળી ગયા હોય તો એવું બની શકે કે ડીએનએ સેમ્પલ થકી વ્યક્તિની ચોક્કસ ઓળખ કદાચ ન પણ થઈ શકે.